સાથે હું છું આપની સાથે દીક્ષિતા. રાજકોટમાં દીપ ગ્રુપના સંચાલકોએ કરોડોનું ફુલેકું ફેરવ્યું. જેતપુરમાં દીપ ગ્રુપના સંચાલકે ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. બાઇક વગેરેની સ્કીમ આપતી પેઢીએ કરોડોનું કૌભાંડ આચર્યું. 2000થી વધારે લોકોના રૂપિયા ડૂબ્યા છે. કિશોર ઠુંબર નામતો વ્યક્તિ લોભામણી સ્કીમ આપતો હતો. સ્કીમ પૂરી થતા લોકોને બાઇક કે વ્યાજ સાથે પૈસા પરત કરતો હતો. રોકાણ ઉપર તગડું વ્યાજ આપવાની લાલચ આપતો નોંધાવવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. જેતપુર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. 2000થી વધુ લોકો આ લોભામણી સ્કીમમાં પડ્યા. દીપ ગ્રુપના સંચાલકોએ કરોડોનું ફુલેકું ફેરવ્યું છે. જેતપુર પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. રોકાણ ઉપર તગડું વ્યાજ આપવાની લાલચ આપતો હતો. વ્યાજ સાથે પૈસા પરત કરતો હતો. લોકોને આ સ્કીમ થકી બાઇક કે વ્યાજ સાથે પૈસા પરત કરતો હતો. તો 2000થી વધારે લોકોના રૂપિયા ડૂબ્યા છે. કિશોર ઠુંબર નામનો વ્યક્તિ કે જેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જે તેમને વચનો આપવામાં આવ્યા હતા તે પેમ્પલેટ સાથે ત્યાં પહોંચ્યા. નરેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નરેશ, લોકો ત્યાં મોટી સંખ્યામાં આવ્યા છે, છેતરપિંડીનો ભોગ બન્યા છે. કેટલા સમયથી આ કુંભાર ચાલતું હતું, શું વિગતો? ચોક્કસ થઈ શકાય કે જેતપુરમાં દીપ ગ્રુપ નામના કરોડોનું ફુલેકું ફેરવીને રફુચક્કર થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ જે સ્કીમ છે તે ક્યાંક ચાલતી હતી. બાઇક જેવી વગેરે જે સ્કીમ છે તે ચાલતી હતી અને તેને લઈને 2000 કરતા પણ જે વધુ લોકો છે એક આ લોભામણી સ્કીમ નો ભોગ બન્યા છે. તેને લઈને સમગ્ર મામલો છે તે ક્યાંક પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે હાલ સમગ્ર જે લોકો આવ્યા છે તેની રજૂઆત સાંભળી અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ છે તે ક્યાંક હાથ ધરી છે. જી આભાર નરેશ સમગ્ર વિગત બદલ. આવી અનેક લોભામણી સ્કીમો આગળ પણ આવી ચૂકી છે, તેમ છતાં પણ લોકો આ લોભામણી સ્કીમમાં પડે છે અને પછી આખરે છેતરાય છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. યુનિવર્સિટીમાં સંલગ્ન ખાનગી લો કોલેજોમાં કૌભાંડ. કોલેજોએ સારું પરિણામ લાવવા ઇન્ટરનલ માર્કની લાહણી કરી છે. 4 વર્ષમાં 150 વિદ્યાર્થીઓને માર્કની લાહણી કર્યાનું સામે આવ્યું છે. 30માંથી 30 ઇન્ટરનલ માર્ક આપવાનું આ કારસ્તાન. 90થી 95 માર્ક આપીને વિદ્યાર્થીઓને ટોપ પર પહોંચાડ્યા છે. 10મા સ્થાન પર છે. 1.5 ડઝન ખાનગી કોલેજો આ કૌભાંડમાં સામેલ હોવાની ફરિયાદ સામે આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે વિવિધ લો કોલેજો છે એ સંદર્ભે ઇન્ટરનલ માર્ક્સ મુકાતા હોય છે અને અમારા ધ્યાને એક કિસ્સો એવો આવ્યો છે કે કોઈ એકાદ કોલેજે ઇન્ટરનલના પૂરા માર્ક્સ આપ્યા છે. તે બાબતે મેં ડીનશ્રી સાથે ચર્ચા કરી છે અને એ અંગે તપાસ મેં મૂકેલી છે. આવી કોલેજો એટલે જે વિદ્યાર્થીને 30માંથી 30 આવતા હોય, એસાઇનમેન્ટ વગેરે સબમિટ કર્યું હોય, એસેસમેન્ટ બરાબર થયું હોય, તો એ હોઈ શકે પણ બધાને ન હોઈ શકે. વિષય એટલો જ છે. ત્યાં કઈ રીતે પ્રેઝન્સ લેવાય છે, કઈ રીતે એસાઇનમેન્ટ અપાય છે, કઈ રીતે પરીક્ષા લેવાય છે, એ બધી જ બાબતો અમે માહિતી લેવાના છે.